આગળ વાત કરીશું પાવાગઢના જંગલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. પર્વતીય જંગલ વિસ્તારમાં આ આગ લાગી છે અને પર્વતથી તળેટી તરફના વિસ્તારો તરફ આ આગ આગળ વધી રહી છે. ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ સતત ખડેપગે છે. તેઓ આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યાત્રાધામના જે દર્શનાર્થીઓ છે પાવાગઢના, તેઓ સંપૂર્ણ સલામત છે. ઉલ્લેખનીય છે, આજે ચૈત્રી નવરાત્રી હોવાને કારણે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે રામનવમીના કારણે. બીજી તરફ રવિવાર હોવાને કારણે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે ત્યાં ઉપસ્થિત છે. જાંબુડી અને ખુંદપીર સામેનું જંગલ છે, ખુણિયા મહાદેવનું જંગલ છે આ બાજુ છે, અને દોર ઉપરથી નીચે આવે છે, જેનલી નીચે ઉપર પણ ઉપરથી નીચે આવે છે. તો ખુણિયા મહાદેવ પાસે પણ અમારી 20-25 માણસોની ટીમ છે, જે આ હેતુ છે કે અગર દોર નીચે આવે ત્યાં પારપત કરી દઈએ. આ માછી પાસે તો દોર નહીં કહેવાય, પણ આ બાજુ જે દવા પડવાની શક્યતા છે આ માટે પણ અમારી ટીમ ત્યાં જો પગથિયા છે જ્યાં માણસો અત્યારે જાય છે નવમ આઠમ કે તહેવારના કારણે ત્યાં પણ સ્ટેન્ડ બાય ઉપર છે. વધુ વાતચીત કરીએ, ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા જયેન્દ્ર ભોઈ. જયેન્દ્ર, સૌથી પહેલા તો આગને લઈને શું અપડેટ છે એ જણાવશો, અને કયા કયા પ્રકારની અફવાઓ ફેલાય છે કે જેમાં લોકોએ ભરોસો ન આપવો જોઈએ? જી ચોક્કસથી યસ, હાલ આગની સ્થિતિની વાત કરીએ તો જે ખુણિયા મહાદેવથી ઉપરનો જે ભાગ હતો ત્યાં હાલ હજુ આગના ધુમાડાઓ અને ગોટાઈ ગોટાઈ દેખાઈ રહ્યા છે, પરંતુ જે ફાયરની ટીમ છે, જે વન વિભાગની ટીમો છે, અલગ અલગ જગ્યાઓ પર તૈનાત કરેલી છે, તે હાલ પાણીના જે કારબાઓ છે તે લઈને તે જે તે જગ્યાઓ સુધી પહોંચી રહી છે અને આગને ઓલવવાના પ્રયત્નો કરી રહી છે. જોકે જે જગ્યાઓ પર આગ લાગી છે તે ખૂબ જ દુર્ગમ અને સીધી ચઢાઈવાળો વિસ્તાર હોય, સરળતાથી ત્યાં પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હોય, આગને કાબૂમાં લેવા ખૂબ જ જહેમત ઉઠાવવી પડી રહી છે દરેક ટીમોને. ત્યારબાદ વાત કરીએ જો અફવાઓની, તો સોશિયલ મીડિયામાં ગઈકાલ રાતથી જે પાવાગઢ દૂરથી ડુંગર દેખાતો હતો અને એની પછી આગ લાગી હતી તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા એવા વાયરલ થયા હતા, અને જે દર્શનાર્થીઓ આજરોજ અષ્ટમી હોવાના કારણે લાખોની સંખ્યામાં જયારે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા છે ત્યારે આવી અફવાઓથી દૂર રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ તેમજ G24 કલાક પણ ચોક્કસથી એક અપીલ કરશે કે આવી અફવાઓથી દૂર રહે. આ જે આગ લાગે છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવાનો કોઈ શક્યતા નથી, કારણ કે જે આગ લાગે છે તે માત્ર સૂકા ઘાસ અને પાંદડાઓમાં લાગી છે, એની અંદર મોટા જે વૃક્ષો છે કે વધુ પ્રમાણમાં આગ ફેલાય એવી કોઈ શક્યતા ન હોય, અહીંયા કોઈ જાનહાનિ થવાની શક્યતાઓ નથી. તેથી G24 કલાક પણ ચોક્કસથી એક અપીલ કરશે દર્શનાર્થીઓને કે કોઈ અફવાઓથી ગેરમાર્ગે ના દોરાય અને દર્શન કરી અને પાછા જાય. યસ, બિલકુલ જયેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું અફવાઓ પર આપે ધ્યાન.